नोंधाई रह्यो छे। आ जळસપાટી વધતા વીજ મથક પણ ધમધમતું થઈ ગયું છે। 1200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસ શરૂ કરી દેવાયા છે। ત્યારે આ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે। વીજ મથકો ચાલતા નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। 35174 ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેથી નદી બે કાંઠે વહી રહી છે। નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટર પર અત્યારે પહોંચી ચૂકી છે। પાણીની આવક નર્મદા ડેમમાં 1,02,885 ક્યુસેકની છે। ડેમના ગેટ લાગ્યા બાદ આ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે। ઉત્તર ગુજરાતમાં વરસેલા મુશળધાર મેઘાએ તારાજી સર્જ્યું છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદી પાણીએ ખેતરોમાં વિનાશ વેર્યો છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી, ખેતરો જળબંબાકાર। ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ધોવાયો। ઉત્તર ગુજરાતમાં મુશળધાર મેઘાએ ભારે તારાજી સર્જી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, જોકે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। વાવ તાલુકામાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં 2-3 ફૂટ પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે સરકાર અહીંના ખેડૂતોના નુકસાનનો સર્વે કરી સહાય આપે તેવી માંગ ઉઠી છે। આજની તારીખની અંદર ઘરમાં પણ પાણી ભરી ગયા છે, રસ્તાની અંદર પાણી ભરી ગયા છે, ખૂબ નુકસાન થયું, તારીખમાં ખૂબ નુકસાન થયું। બા વરસાદથી શું તમારે નુકસાન થયું? આ બળજો કપા જાર ગુવાર બધું બળી ગયું છે, આમ એકલો ઊભો છું હવે। બનાસકાંઠાના અંબાજી દાંતા પંથકમાં વરસાદને પગલે નદી નાળા જીવંત થયા છે અને બે કાંઠે વહેતા થયા છે। અંતરિયાળ વિસ્તારોમાં કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતત 5-6 દિવસથી ધીમી ધારે વરસાદ રહેતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તો જમીનનું પણ ધોવાણ થયું છે। ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર છે। કોઈ પાકવું નહીં, સરકાર કોઈ મદદ કરે તે મજીબ ના રહો। બનાસકાંઠાના નડાબેટનું રણ પણ સમુદ્રમાં ફેરવાઈ ગયું છે। સુઈ ગામ તાલુકામાં વરસાદના કારણે નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી રણમાં દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।